લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. અમદાવાદમાં રાજ્યના આઈએએસ અધિકારી અને બેંક ઓફ બરોડાના અધિકારીઓ વચ્ચે યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ. આઈએએસ અધિકારી ગુજરાત 11 અને બેંક ઓફ બરોડા 11 વચ્ચેની મર્યાદિત ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ બેંક ઓફ બરોડા દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે પંકજકુમાર મુખ્ય સચિવ ગુજરાત રાજ્યએ તેનું નેતૃત્વ કર્યું હતું, જેમાં રાજ્યના વરિષ્ઠ આઈએએસ અધિકારીઓનો સમાવેશ થતો હતો. સંજીવ ચડ્ડા એમડી સીઈઓની આગેવાની હેઠળ બેંક ઓફ બરોડાની ટીમ બનાવવામાં આવી હતી. તેમાં રેન્ક વિક્રમાદિત્ય ખીંચી, ચેરમેન એસ LBC અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે બોલતા પંકજકુમારે જણાવ્યું હતું કે આ એક અનોખી હરીફાઈ જેમાં માત્ર વિજેતાઓ હતા અને કોઈ હારનાર ન હતું, કારણ કે માત્ર ઉદ્દેશ ગુજરાતના લોકોના લાભ માટે બેંકો અને રાજ્યના વહીવટીતંત્ર વચ્ચેના અસરકારક તાલમેલ માટેનું આ આયોજન હતું. सबसे पहले तो गुजरात हमारी जन्मभूमि है और खंडभूमि है. बैंक ऑफ बड़ौदा से पैदा हुआ है. नंबर दो, क्रिकेट का बैंक गुजरात में बहुत ही महत्व है. ये एक ऐसा राज्य है जहाँ से तीन तीन टीमें खेलती हैं और बहुत ही अच्छा खेलती हैं. तो तीसरा जो है, जो भी हम कार्य करते हैं बैंक की ओर से, उसकी सफलता, वो जनता तक उसका पूरा लाभ पहुँचे, उसके लिए आवश्यक है कि हमारा और सरकार का जो सामंजस्य है वो पूरी तरह रहे, हम मिलकर काम करें. तो इसका उद्देश्य यही है कि हमारे संबंध सरकार के साथ, सिविल सर्वेंट के साथ बहुत अच्छे रहें, ताकि हम मिलकर जो है गुजरात राज्य की सेवा कर पाएँ. अभी क्रिकेट के अंदर एक उभरती हुई खिलाड़ी जो हैं उनके साथ हम तालमेल कर रहे हैं. तो हमारे विचार में जो खेल की भावना है वो बहुत ही आवश्यक है बैंक के लिए, ताकि हम जो कार्य करें वो अपने इस व्यवसाय का तो ध्यान रखें, पर ये ध्यान रखें कि जो हमारे ग्राहकों के हित हैं वो हमेशा से हमारे सामने. जीत हार तो होती रहेगी और मुझे पूर्ण विश्वास है कि हम सब खेल की भावना से खेलेंगे. બેંક ઓફ બરોડાના એમડી અને સીઈઓ સંજય ચડ્ડાએ જણાવ્યું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટ બંને પક્ષ વચ્ચે વધુ મજબૂત બંધન થાય અને તેમના સંબંધોને પ્રોત્સાહન મળે, તેમજ એક અનૌપચારિક મેળાવડો થાય તે માટે આખરે મિત્રતા અમારી જવાબદારીને નિભાવવા માટે વધુ સારી સંકલનતા થાય તે માટેનો છે. જ્યારે મેચના મુખ્ય હેતુ વિશે જણાવતા વિક્રમાદિત્ય ખીંચી, ચેરમેન SLB ગુજરાત અને EDBOBએ જણાવ્યું કે બેંક, જે ગુજરાત માટે SLBC કન્વીનર છે, અને રાજ્યના આઈએએસ અધિકારી વચ્ચેના કનેક્ટ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના સામાજિક આર્થિક વિકાસ માટે વ્યૂહરચના ઘડવા અને સાથે મળીને કામ કરવાના નિયમિતપણે થતી ઔપચારિક ક્રિયા પ્રતિક્રિયાઓને પૂરક બનવાના આશયથી આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ તંદુરસ્ત સ્પર્ધાની ભાવનાથી રમાઈ હતી અને રેકોર્ડ પણ થઈ હતી. બેંક ઓફ બરોડા 11 વિજય મેળવ્યો હતો. મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર તારો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.